હલો ફ્રેન્ડ, તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી રેસીપી કિંગમાં સ્વાગત છે. આજે હું તમને પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસમાં ખાઈ શકાય તેવો રાજાગરાના લોટનો શીરો બનાવતા શીખવાડવાનો છું. તે કેવી રીતે બનાવવાનો એ હું તમને ડ્યુરિંગ ધી રેસીપી શીખવાડતો જઈશ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાજાગરાના લોટનો શીરો બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક ગેસ ઓન કરીને તેના પર એક વાસણ મૂકીને તેમાં પાણી ગરમ કરી લેશું. હલો ફ્રેન્ડ, તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી રેસીપી કિંગમાં સ્વાગત છે. જો તમે હજી સુધી મારી યુટ્યુબ ચેનલ પર નવા છો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં જોવા મળે. આ મારી અધર્સ ચેનલ છે, નિખિલ ઇઝી ક્રાફ્ટ. આ ચેનલની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જેવો તમે મને આ ચેનલમાં સપોર્ટ કર્યો છે એવો મારી અધર્સ ચેનલને સપોર્ટ કરતા રહેજો અને એના અનુભવો મારી સાથે શેર કરજો. પછી આપણે ફરીથી ગેસ ઓન કરીને તેના પર એક પેન ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં આપણે 5 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘીને આપણે સરખી રીતે ગરમ થવા દેવાનું છે. 5 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘી સરખી રીતે ગરમ થઈ જાય પછી આપણે આમાં 1/2 કપ રાજાગરાના લોટ એડ કરવાનો છે. લોટ એડ કરીને આને સરખી રીતે મિક્સ કરી દઈશું. સરખી રીતે મિક્સ કર્યા પછી આપણને જો લોટ કોરો લાગે તો આપણે ફરીથી આમાં ઘી એડ કરવાનું. તો લોટ સ્લાઇડ કોરો લાગે છે એટલે હું આનામાં 2 ચમચી બીજું ઘી એડ કરું છું. હવે આપણે આને સરખી રીતે મિક્સ કરવાનું છે અને કન્ટિન્યુ હલાવતા રહેશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. આપણે આને 2 થી 3 મિનિટ માટે શેકવાનો છે મીડિયમ ફ્લેમ ઉપર. 2 થી 3 મિનિટ પછી આપણો આવો ગોલ્ડન બ્રાઉન કલરનો લોટ શેકાઈ જાય એટલે આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું 1/2 કપ તે એડ કરવાનું છે. પાણી એડ કરીને આપણે આને સરખી રીતે કન્ટિન્યુ હલાવતા જવાનું છે. સરખી રીતે આપણે હલાવીશું. 1 મિનિટ પછી પાણી આપણું જે એડ કર્યું છે બળી જશે બધું અંદર. તો પછી 1 મિનિટ પછી આપણે આમાં ખાંડ એડ કરવાની છે. તો મેં 1/2 કપ રાજાગરાનો લોટ લીધો તો એટલે હું 1 4 કપ જેટલી ખાંડ એડ કરું છું. તમે જેટલો લોટ લો એનાથી 1/2 ક્વોન્ટિટીમાં ખાંડ એડ કરવાની. હું 1/2 કપ લોટની સામે 1 4 કપ જેટલી ખાંડ એડ કરું છું. હવે આપણે આને 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. બે મિનિટ પછી આપણે આમાં 1 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું. ઇલાયચીનો પાવડર એડ કરીને આને ફરીથી 1 મિનિટ માટે શેકી લેશું. અને તમારે આને કન્ટિન્યુ હલાવતા જવાનું છે. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો ઇલાયચી એડ કર્યા પછી 1 મિનિટ મેં ચડવા દીધો છે. હવે તમે જોઈ શકો છો. અને પછી આપણે શીરો હલાવીએ એટલે શીરો છે જે આખો આ રીતે લોયામાં એક સાથે ફરવો જોઈએ એટલે આપણો શીરો બનીને કમ્પ્લીટ છે પરફેક્ટ માપ્સ સાથે. તો હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો હલો ફ્રેન્ડ, આપણો રાજગરાનો ફરાળી શીરો તૈયાર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હવે મળીશું કોઈ નવા વિડીયો સાથે.